વાંસદા તાલુકાના સુખાબારી ગામે, વાંસદા તાલુકો એટલે નવસારી જિલ્લાનું છેવાડાનું ગામ, જ્યાં ટ્રેનના માપણી કરવા માટે સર્વૈયર આવ્યા હતા, કોઈ કંપનીના અધિકારીઓ આવ્યા હતા, કોઈ કંપનીના સર્વન્ટ આવ્યા હતા અને માપણી ચાલુ કરી હતી. તમારા અધિકારીઓને બોલાવો, મામલતદારને ફોન કરો, તમારે જમને જેને મોકલાવેલા ને એને લઈને આવો, સામાન ગ્રામ પંચાયત પર જમા કરી દો. લેકિન આપકે અધિકારીઓ આપકી કંપની કા ફોર્ટ એરિયા મેં કામ કરને કે ગ્રામ સભા કા પરમિશન ચાહિએ. કલેક્ટર ભી એસે હી પરમિશન નહીં દે સકતા, જબ તક ગ્રામ સભા કા પરમિશન નહીં હોતા તબ તક કલેક્ટર ભી આપકો પરમિશન. और ये शेड्यूल फिफ्थ एरिया है, यहाँ एक इंच जमीन सेंट्रल गवर्नमेंट की भी नहीं है और स्टेट गवर्नमेंट की भी नहीं है. उनको भी कोई प्रोजेक्ट लगाने का हो तो ग्राम सभा की परमिशन चाहिए, वो आपने नहीं ली है, गवर्नमेंट ने नहीं ली है, आप इधर सर्वे नहीं कर सकते. बराबर, अभी सब बोल रहे हैं कि सबका जो निर्णय है ग्राम सभा का, ये मानो ग्राम सभा ही हो गई. ग्राम सभा का निर्णय है कि आपका सामान जब्त करके पंचायत में रख देंगे, आपके सक्षम अधिकारी या मामलतदार, तहसीलदार या कलेक्टर कोई भी आएगा, बाद में इसकी इसका खुलासा होने के बाद आपको आपका सामान मिलेगा. मापनी चालू करता ગામજનો ને ખબર પડી, ગામજનો ભેગા થયા અને ભેગા થઈને ગામજનો એમને પૂછવા માં કે માપણી શાની થાય છે, પણ એ વ્યક્તિએ માપણી શાની થાય છે એની કોઈ ડિટેલ આપતા નહીં, કોઈ પ્રોજેક્ટ રિપોર્ટ આપ્યો નહીં. તો ગ્રામજનો ભેગા થઈ અને કલ્પેશ જે અત્યારના આદિવાસી નેતા તરીકે ઉભરી આવે છે એમને જણાવવામાં આવ્યો. કલ્પેશભાઈ ત્યાં હાજર થઈ અને એમને પૂછવામાં આવ્યું અને થોડા કડક શબ્દોમાં પૂછાયું. ત્યારબાદ એમણે જણાવ્યું છે કે આ એક કંપની છે અને એના દ્વારા ટ્રેન પ્રોજેક્ટ માટે આદિવાસી વિસ્તારમાં સર્વે કરવામાં આવે છે અને ઉનાઈ અને આજુબાજુના વિસ્તારનું સર્વે થઈ ચૂક્યું છે અને સુખાબારી ગામે સર્વે ચાલુ છે. તો સ્થાનિકો અને આદિવાસી નેતા અને ત્યાંના બીજા આદિવાસી નેતા લોકોએ એમને જણાવ્યું કે તમારી પાસે કોઈ પરમિશન છે, પણ પરમિશનના નામે એમની પાસે કોઈ કાગળ હતું નહીં. ઓર ફિર સે એસી હરકત થી તો ઉસકા પરિણામ ગંભીર ભી આ સકતા હૈ. બરાબર, इसलिए आपकी कंपनी को सोच समझ के हमारे शेड्यूल एरिया में पग रखने का, हमारी रूढ़ी प्रथा ग्राम सभा की परमिशन के बिना इधर आने का नहीं. हमको ये रेलवे प्रोजेक्ट नहीं चाहिए, हमको ये रास्ता का प्रोजेक्ट नहीं चाहिए. इसके लिए हमने गवर्नमेंट से अपोज किया है, हमारा सबका आंसर भी उनको मिल गया, फिर भी हमारी मर्जी के खिलाफ जाके इधर आप सर्वे करने के आए गए. आपकी कंपनी आएगी तो आपका जो नुकसान होगा उसकी जवाबदारी आपकी होगी, आपकी होगी, आपके कंपनी की होगी. बराबर, આજ જમા કરો, હવે આ છે ને આનો લિસ્ટ બનાવી આપકા સહી ચાહીએ ઓર હમારા સરપંચ કા સહી ચાહીએ. ફક્ત આદિવાસી વિસ્તારમાંથી પ્રોજેક્ટ કરવો છે એના માટેનું સર્વે હતું, પણ સેના આદિવાસી નેતા કલ્પેશભાઈનું કહેવું હતું કે અનુસૂચિત 5 વિસ્તાર છે અને તમે આ વિસ્તારમાં પરમિશન વગર કેવી રીતે તમે આ બધા પ્રોજેક્ટો કરી શકો છો, એના માટેની રકઝક ચાલી અને એમનું સામાન જે તે કંપનીએ સર્વે કરવાનું સામાન હતું એ સામાન જપ્ત કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું છે કે પંચાયતની પરમિશન હશે
ત્યારે જ તમને સામાન પણ મળશે અને જો તમારી પાસે પંચાયતની પરમિશન હશે તો જ તમને આ વિસ્તારમાં માપણી કરવામાં આવશે. તો હવે લાગે છે કે અનુસૂચિત 5 નો જે વિસ્તાર છે, આદિવાસી સમાજ નો જે વિસ્તાર છે, આદિવાસી લોકો નો જે વિસ્તાર છે, જે આદિવાસી વિસ્તારના લોકો એમ કહેવાય છે ને કે આ જમીનના માલિક છે, આ દેશના માલિક છે, તો હવે પછી આવી રીતે જાગૃતતા આવશે અને આવી રીતે જ પ્રોજેક્ટ જ્યાં સુધી સર્વોપરી સત્તા ગ્રામ સભાની પરમિશન નહીં હશે ત્યાં સુધી કોઈ પણ સર્વે કોઈ પણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં નહીં આવશે. તો હવે પછીના પ્રોજેક્ટ સરકાર કેવી રીતે કરશે એ પણ એક જોવાનો સવાલ રહ્યો છે. અને સુખાબારી ગામે જે ઘટના બની, તરફ સે આયા હું, ફુલ ફોર્મ હે ડેલિકેટ ફેડ કોરિડોર, ઠીક હે ના, રેલવે કા કામ કરને કે લિયે આયા તો બાસદા તાલુકા ના, હા બાસદા તાલુકા મે રેલવે કે લિયે કા, જી જી રેલવે પ્રોજેક્ટ, રેલવે પ્રોજેક્ટ. સર્વેયર હતા, જે પણ કંપનીના કર્મચારીઓ સર્વે કરવા આવ્યા હતા એ કંપનીના સર્વે હિન્દી ભાષી હતા અને એમને પોલીસ બોલાવી અને એમનો સામાન પોલીસ થ્રુ જપ્ત કરાવી અને સામાનમાં જે પણ ડેટા હતા, જે પણ ડેટા ત્યાંથી રેકોર્ડ કર્યા હતા, એ ડેટા સંપૂર્ણપણે ડિલીટ કરાવી દેવામાં આવ્યા છે. અને કહેવામાં આવ્યું છે કે આ અમારો અનુસૂચિત 5 વિસ્તાર છે અને અનુસૂચિત 5 વિસ્તારમાં તમે ગ્રામસભાની પરમિશન લઈ અને પછી તમે સર્વે કરો, પણ હાલના ટાઈમે અત્યારે આટલું પબ્લિક ભેગું છે તો એ ગ્રામસભા જ તમે સમજો અને અમારી ટોટલી ના છે ગામના લોકોની, તો તમે આ ડેટા ડિલીટ કરો અને પછી પરમિશન લઈ અને પછી સર્વે કરવાનું કામ કરો. તો હવે જોવાનું એ રહ્યું છે કે આ પ્રોજેક્ટ ટ્રેનનો છે કે પછી અહીંથી કોઈક રોડ પસાર થવાનો છે, હજુ સુધી ક્લિયર થઈ શક્યું નથી, પણ આગામી સમયમાં આ વસ્તુ ક્લિયર થશે અને પછી ખબર પડશે કે આ નવા પ્રોજેક્ટ શું છે.